નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર પ્રાઇમરી સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ પ્રકરણ સાત પાણી સાથે પ્રયોગ ભાગ પાંચ દાંડીયાત્રા તો તમે જાણો છો ભારત દેશને આઝાદ થવા માટે ભારત દેશને આઝાદ કરવા માટે ઘણા બધા સપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું દેશ માટે શહીદ થયા છે ગાંધીજી જેનું નામ આપણને સારી રીતે ખબર છે તો એક કિસ્સો આપવામાં આવ્યો છે અહીંયા દાંડીયાત્રા જે તેનાથી તમે પરિચિત છો આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલાં ઈસવીસન ઓગણીસો ત્રીસમાં બન્યો હતો બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં તેઓએ મીઠા ઉપર ખૂબ જ વધારે કર નાખ્યો આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા મીઠા વગર કોઈ કેવી રીતે જીવી શકે ગાંધીજીએ કહ્યું જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ નીકળ્યા તો આ એક કિસ્સો આપેલો છે દાંડી યાત્રાનો તો આના પરથી યાત્રા વિશે ટૂંક પૂછી શકે અથવા ટૂંકમાં સમજાવો દાંડી યાત્રા તો આ ટૂંકનો નોંધ છે યાત્રાની ફરી એકવાર ભારત આઝાદ થયું તે પહેલાં બ્રિટિશરોએ ભારતના લોકો માટે મીઠાવ પર ભારે કર નાખ્યો અને આ કાયદાના વિરોધમાં ગાંધીજીએ બીજા ઘણા લોકોએ સાથે મળીને ઈસવીસન ઓગણીસો ત્રીસમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ નીકળ્યા ત્યાં તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો આ યાત્રા જેને દાંડી યાત્રા તરીકે ઓળખાય છે તો તમને ચિત્રની અંદર બતાવવામાં આવેલું છે ગાંધીજી અને તેમની સાથે જોડાયેલા કેટલાક લોકો કે જે અમદાવાદથી દાડીના દરિયા કિનારા સુધી લાંબી યાત્રા કાપીને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તો આ યાત્રાની ટૂંકમાં માહિતી હતી આપણી જોડે શું તમને ખબર છે મીઠું કેવી રીતે બને છે જમીનમાં છીછરો ખાડો કરી તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે પાણી સૂર્યના તડકામાં સુકવવા દેવામાં આવે છે પાણી સુકાઈ ગયા પછી જમીન ઉપર ફક્ત મીઠું રહે છે તો તમને ખબર છે કે દરિયાનું પાણી ખારું હોય છે કારણ એની અંદર ક્ષાર ઓગળેલા હોય છે જેના કારણે એ ખારું જોવા મળે છે અને એ દરિયાના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે તો સવાલ એ છે કે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે એનો જવાબ દરિયાની નજીકની જમીનમાં છીછરો ખાડો કે ક્યારા કરવામાં આવે છે બીજો પોઈન્ટ તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ પાણી સૂર્યના તડકામાં સુકવવા એટલે કે બાષ્પીભવન થવા દેવામાં આવે છે પાણી સુકાયા પછી ચોથો પોઈન્ટની વાત કરીએ છીએ પાણી સુકાયા પછી જમીન પર મીઠું રહે છે અને લાસ્ટ મુદ્દો આ રીતે મીઠું મેળવવામાં આવે છે તો દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે તમે પોતે પણ દરિયા કિનારે ગયા હશો અને ત્યાં મીઠું પકવતા લોકોને પણ જોયા હશે કે કેવી રીતે મીઠું પકવતા હશે તો ફરી એકવાર લાસ્ટમાં જવાબ બોલી જાઉં છું દરિયાની નજીકની જમીનમાં છીછરો ખાડો છીછરો એટલે બહુ ઊંડો નહીં માપનો કે કેરા કરવામાં આવે છે બીજો પોઈન્ટ તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ પાણી સૂર્યના તડકામાં બાષ્પીભવન થવા દેવામાં આવે છે ચોથો પોઈન્ટ પાણી સુકાયા પછી જમીન પર મીઠું રહે છે અને લાસ્ટ મુદ્દો આ રીતે મીઠું મેળવવામાં આવે છે તો આ મીઠું મેળવવાની વાત કરીએ આપણી જોડે અને આ પ્રમાણે પ્રકરણનું કામ આપણે પૂરું થઈ ગયું તો આપણે આ પ્રકરણને અંતે એવું વિચારી શકીએ કે વસ્તુઓના જો જૂથ પાડવા હોય કારણ કે આપણે જોયું પાણીમાં ડૂબે તેવી વસ્તુ પાણી પર તરે તેવી વસ્તુ પાણીમાં ઓગળે તેવી વસ્તુ પાણીમાં ન ઓગળે તેવી વસ્તુ તો આ બધી વસ્તુઓના જૂથ જો પાડવા હોય તો વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મને આધારે પાડવામાં આવે છે સવાલ ધ્યાન રાખજો વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે તો પહેલાં દેખાવ દેખાવ ઉપરથી આપણે એના જૂથ પાડી શકીએ આ વસ્તુ કોઈ ગોળ છે દડાની જેમ કોઈ વસ્તુ ચોરસ છે તો આ પ્રમાણે દેખાવ ઉપરથી પાડી શકીએ ખડબચડી છે લીસી છે રાઈટ તો દેખાવ બીજો પોઈન્ટ સખતપણું બીજું સખતપણું ત્રીજો પાણીમાં ઓગળે કે ન ઓગળે પાણીમાં ઓગળે કે ન ઓગળે ચોથી બાબત પાણીમાં તરે કે ડૂબે પાણીમાં તરે કે ડૂબે પાંચમી બાબત પારદર્શકતા પારદર્શકતા એટલે એની આરપાર જોઈ શકાય કે ન જોઈ શકાય પાણી હવા એની આરપાર જોઈ શકીએ છીએ એટલે પારદર્શક પદાર્થ કહેવાય પરંતુ દિવાલ લાકડું નોટ આ બધી વસ્તુ એવી છે કે જેની આપણે આરપાર જોઈ શકતા નથી એટલે એને અપારદર્શક પદાર્થ કહેવાય તો આવા ગુણધર્મને આધારે વસ્તુઓના આપણે જૂથ પાડીએ છીએ તો ફરી એકવાર સવાલ વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે એક દેખાવ બે સખતપણું ત્રણ પાણીમાં ઓગળે કે ન ઓગળે ચાર પાણીમાં તરે કે ડૂબે પાંચ પારદર્શકતા તો આવા ગુણધર્મને આધારે વસ્તુઓના જૂથ પાડવામાં આવે છે તો આ પ્રમાણે પ્રકરણ સાતનું કામ પૂરું થઈ ગયું હવે એના જે પ્રશ્નો છે પ્રશ્નો આપણે નોંધી લઈશું ભાગ ચારની અંદર સત્તર સુધી પ્રશ્નો તમે નોંધેલા અને એના જવાબો લખેલા છે ભાગ પાંચને અંતે ત્રણ સવાલો છે આપણા અઢારમો સવાલ આવે યાત્રા વિશે ટૂંકમાં સમજાવો દાંડીયાત્રા વિશે ટૂંકમાં સમજાવો નવમો સ ઓગણીસમો સવાલ દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે વીસમો સવાલ છેલ્લો સવાલ વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે તો આ ભાગ પાંચને અંતે ત્રણ સવાલો હતા આપણા અને હવે સમગ્ર પ્રકરણને અંતે ટૂંકમાં જવાબ આપી શકાય તેવા પ્રશ્નો કયા કયા છે જે પ્રશ્ન બે એમની અંદર લીધેલા છે આપણે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો છ સવાલ તમારી સામે દેખાય છે આ બધા સવાલ આપણે ભાગ એકને અંતે આપેલા છે ત્યારબાદ સાતથી બાર સુધીના સવાલો અને આ જે બાર સવાલના ટૂંકમાં જવાબ લખવાના છે તે જેના જવાબ આ પ્રમાણે તો આજે પ્રકરણ સાતનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું નોટની અંદર સરસ રીતે સવાલ જવાબો તમે લખ્યા હશે અને એ બરાબર વાંચજો તૈયાર કરજો ચોપડીને બરાબર વાંચીને સમજીને તૈયાર કરજો તો પરીક્ષામાં મુશ્કેલી નહીં પડે અને તમને સમજણ પણ પડશે વિડીયો પણ વારંવાર જોવાના તો આવજો વિદ્યાર્થી મિત્રો